બે ટન જેટલા નાના નાના ધોમા બીજા એક ટન જેવા. ઓકે, ટોટલ કેટલા દિવસની ફિશિંગ હતી તમારી? 12 દિવસની. 12 દિવસની ફિશિંગમાં કેટલું ડીઝલ લઈ જાઓ? 2000 લિટર ડીઝલ લઈ જાઓ. ટોટલ કેટલા અંદરની ઊંડાઈમાં કેટલા સુધી જાઓ તમે? 40 વામ સુધી જાય. ઓકે. પછી ત્યાં કઈ રીતનું ફિશિંગ કરવા પહેલાં તમે કંઈક જોવો ખરા કે આજુબાજુમાં કઈ રીતનું છે? અહીંયા માલ નાખ, આપણે નેટ નાખવી જોઈએ, કઈ રીતનું તમે નક્કી કરો? હા, તમારે ધારો કે આ ટાઈપનું માલ જોઈએ તો અહીંયા નાખો, બરાબર ને? તમે એનાથી કંઈ પાણીનો કલર જોતા હોય, કંઈ કઈ રીતનું હોય પાણીનો કલર, કેવી રીતનો હોય તો તમારા માટે કયો માલ આવે? ઓકે. ઠીક. ઓકે. હવે ધારો કે તમે સ્પેશિયલ ક્રોકર પકડવા માટે જાઓ ધોમા, તો ત્યાં કઈ રીતનું પાણી જોઈએ તમને ખ્યાલ કરો? પાણી તો હવે ગમે તે પાણી પડી જાય માલ, કે કહેવાય. હા, એટલે જે તમારો જે ટંડેલ હોય મેઇન સુકાની, બરાબર, તેને જેટલો અનુભવ હોય તે પ્રમાણે. તમારો ટંડેલ કેટલા વર્ષો જૂનો છે? 7-8 વર્ષનો તમારા જ બોટમાં છે? એ પહેલા કોઈ જગ્યાએ કામ કરેલું હશે એમણે? એવું છે. કયા ગામના છે તંડેલ? બડેલીના, વેરાવળ કરતા પહેલા એમને. ઓકે. ચાલો, સરસ. રત્નદી બોટ, બરાબર. તમારી ધીસ ઇઝ કટલ ફિશ. રાખ એક. કઈ વાંધો. ચાલો. અને ભાઈ શું ભાવ તમારો ચાલે? અમૃત ટંડેલ ભાઈ, અમૃતભાઈ ટંડેલ, શું ભાવ ચાલે છે આનો? 110. અને શું કહેવાય છે આ માછલીને? ટાઈની. ટાઈની એટલે ઝીંગાની કઈ જાત ગણાય એમ? ટાઈની જ તમે લો બોલો છો? ટાઈની ઇંગ્લિશમાં ટાઈની કે. ઓકે. રેડ કલરની, આ રેડ કલરની આવે ત્યારે એવી જ આવે કે પછી કલર બદલાય? આવી જ આવે. ઓકે. ચાલો. નાખ ભાઈ. ઓકે.